કરી શકે. અને શ્રી યમુનાજીના ગુણગાન વેદોની અંદર પણ છે, શાસ્ત્રોમાં પણ છે, પણ આ સુધી યમુનાજીનું આદિ ભૌતિક આધ્યાત્મિક સ્વરૂપ તો પ્રગટ થયું હતું, પણ આદિ દૈવિક સ્વરૂપનું દાન શ્રી વલ્લભે કૃપા કરીને આપણી સામે કર્યું. કે જ્યારે સંવત 1549માં શ્રી મહાપ્રભુજી દમદાજીને લઈને જ્યારે ટકરાની ઘાટ પધાર્યા છે, અને એ વખતે શ્રી વજદી લીલાની એટલી બધી સુધી શ્રી મહાપ્રભુજીને થઈ, અને મનમાં પ્રશ્ન જાગ્યો કે પ્રાચીન કાળનું ઠકરાની ઘાટ કયું અને ગોવિંદ ઘાટ કયું. અને કહેવાય કે જ્યાં આ તાપ શ્રી મહાપ્રભુજીના મનમાં જાગ્યો, અને કહેવાય કે એ તાપ શ્રી યમુનાજી સહન ન કરી શક્યા. જ્યાં મહાપ્રભુજીના મનમાં તાપ જાગ્યો, જો જોતામાં કાળા કાળા વાદળ આવ્યા, મંદ મંદ છાંટા પડવા લાગ્યા, કોકિલા મયુર સુંદર દાન કરવા લાગ્યા. શ્રી મહાપ્રભુજી કહ્યા, પ્રકૃતિ કેમ બદલાઈ રહી છે, શું થઈ રહ્યું છે? જ્યાં દ્રષ્ટિ પડી યમુનાજીમાં તો શું જોયું, બરાબર યમુનાજીની ધરામાંથી મધ્યમાંથી એક 16 વર્ષની કન્યા હાથમાં કમળની છડી લઈને પ્રગટી છે. અને એવું અદ્ભુત કરું, એવું અદ્ભુત કરું, કમળ જેવા મોટા મોટા નેત્રો છે, ને જ્યાં જ્યાં જલ ઉપર પોતાનું ચરણ પધરાવે ત્યાં ત્યાં એક એક કમળ ખીલે છે. અને કમળ ઉપર ચરણ પધરાવતા પધરાવતા જ્યારે શ્રી યમુનાજી તટ ઉપર આવ્યા, અને પોતાની છડી વડે લકીર દોડીને મહાપ્રભુજીને કહ્યું કે આ ગોવિંદ ઘાટ અને આ ઠકરાની ઘાટ. પણ મહાપ્રભુજીની દ્રષ્ટિ તો શ્રી યમુનાજીના સ્વરૂપમાં હતી, અને એવો ભાવનો પ્રવાહ આપના હૃદયમાં વહેતો હતો કે આપના દર્શન કરીને જે હૃદયમાં ભાવ આવ્યો, એ ભાવ શબ્દો દ્વારા સ્વરિત થયો, અને ત્યારે શ્રી વલ્લભના મુખથી નીકળ્યું, નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુ મદા. અને એ યમુનાજીનું આદિ દૈવિક સ્વરૂપ આપણી સામે પ્રગટ થયું. એ જ પરંપરામાં આગળ જતા શ્રી ગોસાઈજી શ્રી હિરાય મહાપ્રભુજીએ પણ યમુના અષ્ટપદી અને યમુના વિજ્ઞપ્તિની રચના કરી. અને એ જ પરંપરામાં આગળ જતા આપણા અષ્ટછાપ ભગવતીઓએ શ્રી યમુનાજીના 108 પદો આપણને પ્રાપ્ત કરાયા. કેટલા પદો છે બોલો તો ખરા, બહુ સરસ. હવે જો 108 પદો છે તો એમાંથી 41 પદ અલગ કેવી રીતે થઈ ગયા? આ 41 પદોનું સંકલન કોણે કર્યું? આ 41 પદો જે આપણે કરી શકીએ છીએ, આપણને કોની દેન યા કોની કૃપા આપણા ઉપર છે? 41 પદ ક્યાંથી આવે? 108 પદ પ્રાપ્ત છે તેમાંથી 41 પદ છે, એ સંકલન કોનું છે? એ આપણા ઉપર કૃપા કોની છે? બોલે શ્રી હરિરાય મહાપ્રભુજી. કોની? બોલો તો ખરા, શ્રી હિરાય મહાપ્રભુજીની કૃપા આપણા ઉપર છે. અને એમણે કૃપા કરીને આ 108 પદોમાંથી એવા 40 પદો સિલેક્ટ કર્યા, કારણ કે કોઈનો પણ પરિચય મેળવવો હોય તો પરિચય કેટલી રીતે મળે? બોલે 4 રીતે. કેટલી રીતે? નામ રૂપ લીલા અને ગુણ. અને એક એક ભગવતીઓએ ગાયેલા શ્રી યમુનાજીના પદોમાં નામનું વર્ણન કરતું, રૂપનું, લીલાનું અને ગુણનું એમ 4 પદોનું સંકલન કર્યું શ્રી હિરાય મહાપ્રભુજીએ. તો અષ્ટછાપ ભગવતીઓના બધાના 4 પદ લીધા તો કેટલા થયા પદ? સાંભળ્યું લંડનના લોકોનું ગણિત બહુ સારું હોય, 8 કેટલા થાય? 30. બહુ જ્યારે અષ્ટછાપ ભગવતીઓના 4 પદ લીધા એટલે થયું 32. અને એમાંથી 4 પદો શ્રી વિઠ્ઠલ ગિરિધરન જે છાપ છે એ કોણની છાપ છે? ગંગાબાઈ. અને ગંગાબાઈના પણ 4 પદ આમાં લીધા તો કેટલા થયા? 32 ને 4. કેટલા થયા? અને કહેવાય કે શ્રી યમુનાજી કૃપા કરી બીજા 4 પદો શ્રી હિરાય મહાપ્રભુજીના હૃદયમાંથી પ્રગટ કર્યા તો કેટલા થયા? ક્રમ 40. હવે જો જ્યાં સુધી શ્રી હિરાય વિરાજ્યા તો હિરાયજી નિત્ય આ 40 પદોનો પાઠ કરતા. અને આ 41 પદો શું છે? હું કહું છું કે આ માત્ર 40 પદ નહીં, એમના પછી કહેવાય છે કે અન્ય આચાર્ય એમાં એક પદ જે 41 નું પદ છે કૃષ્ણાર્જુન એ ઉમેર્યું, અને ક્રમ તો 41. હવે 41 પદો શું છે? તો જો પદનો એક ક્રમ થાય ગાનનો પ્રકાર, અને પદનો એક મતલબ થાય સ્ટેપ,
પદનો એ મતલબ શું થાય? તો કહેવાય કે આપણી અને આપણા પ્રભુની દૂરી કેટલી છે? બોલે 41 સ્ટેપની. આપણી અને આપણા પ્રભુની દૂરી કેટલી છે? જેની વધારે હોય એના મતલબ કેટલી છે? 41. અને આ 40 છે. કોઈ ચિંતક એ પણ બહુ સુંદર વાત કરે. એ કહે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ 19 વર્ષનો થાય ત્યારે એના જીવનમાં વિષય આવે. શું આવે? વિષય, કામ, ક્રોધ ઇત્યાદિ. તો જ્યારે 19 થાય ત્યારે જીવનમાં વિષય આવે, એટલે 19 પછી શું આવે? 19 પછી શું આવે? વિષ. વિષ એટલે વિષય. વિષ એટલે પોઈઝન. પણ કહેવાય કે 19 પછી 20 તો આવે. પણ યદી હરિનારાયણજી કહે છે કે આ 5 વસ્તુ આપણી પાસે હોય, પ્રભુની કૃપા, ગુરુની કૃપા, સત્સંગ, વૈષ્ણવનો સંગ અને મનમાં દીનતા, આ 5 વસ્તુ હોય અને ભલે 20 આવે, પણ આ 5 વસ્તુ છે તો 20 ને 5 કેટલા થાય? 25. એટલે 20 ને બચાવી શકાય. અને 20 ને બચાવી તો શકાય, પણ પછી શું? એકલો 20 ને બચાવે એ નહીં, ભક્તિના માર્ગે ચાલે પણ ખરા ને? અને એટલા માટે કહ્યું કે જદી 19 નો થાય અને વિષય આવે, તો આ 5 નો આશ્રય કર. આ 5 નો આશ્રય કરીશ તો 20 ને 5 25, એટલે આ 20 ને બચાવી શકીશ. અને 20 ને બચાવ્યા પછી પણ આ 5 નો આશ્રય રાખીશ તો 25 ને 5 30, એટલે ભવસાગરથી તરીશ. ભવસાગરથી તરીશ. પણ એકલો તરે એ વૈષ્ણવ નહીં, બીજા 5 ને તારે એ વૈષ્ણવ. અને આ 5 વસ્તુ જો જીવનમાં રહેશે તો બીજા 5 ને પણ તારીશ, અને બીજા 5 ને પણ તારીશ, એટલે 30 ને 5 5 તરીશ. એટલે હું તો તરીશ અને બીજા 5 ને પણ તારીશ. અને છતાં આ 5 વસ્તુ જીવનમાં રાખીશ તો હું તો તરીશ, બીજા 5 ને પણ તારીશ, અને બીજના 5 ના પણ તાર્યા પછી જો આ 5 વસ્તુ રહેશે તો 35 ને 5 40, એટલે તો જ ભક્તિના માર્ગે હું ચાલીશ, તો જ પુષ્ટિ ભક્તિના માર્ગે હું ચાલીશ. અને આ આપણો આખો સ્ટેપ બતાવ્યો છે, વિષને કેવી રીતે અમૃત કરવું, કેવી રીતે આ 5 વસ્તુ જીવનમાં રહે, અને કેવી રીતે આપણી અંદર રહેલું વિષય એ અમૃતમાં પરિવર્તિત થાય. અને જો હું તો હંમેશા કહેતો હોઉં કે આખા વર્ષમાં દર મહિને અનેક અનેક કથાઓ હોય, અનેક અનેક વિષય ઉપર હોય, પણ હું મારી પર્સનલ વાત કરું ને તો મને જેટલો આનંદ શ્રી યમુનાજીના ગુણગાનમાં આવે, જ્યારે એમ લાગે કે આખા વર્ષમાં અનેક ભાગવત સત્તા થઈ ગઈ, આખા વર્ષમાં અનેક અનેક વિષયો ઉપર થયા, મને લાગે જ્યારે 41 પદ કરવાનો અવસર આવે ત્યારે લાગે કે આ જેટલું જેટલું વર્ષમાં કર્યું એનું હવે આ ફલ મને મળી રહ્યું છે, એનો આ સાર મને મળી રહ્યો છે. અને ફલ મળવાની વાત ત્યારે જ અનુભવ થાય. કારણ કે યમુનાજી એટલે કોણ કહેવાય ને? યમુનાજી એટલે ભક્તોના માં તો છે, પણ પુષ્ટિ માર્ગમાં શુદ્ધ કરવા વાળા બે તત્વ, એક અગ્નિ તત્વ અને એક જલ તત્વ. જે વસ્તુ જલ્દી શુદ્ધ ન થાય એને તપાવીને શુદ્ધ કરાય. તો અગ્નિ તત્વ એટલે શ્રી વલ્લભ અને જલ તત્વ એટલે શ્રી યમુનાજી. અને જ્યારે આપણે અહીંયા બેસીશું અને યમુનાજીના ગુણગાન કરીશું તો આ ગુણગાન બીજું કાંઈ નહીં, આ આપણું પ્યુરિફિકેશનની પ્રક્રિયા ચાલુ થઈ જશે. અને પ્યુરિફિકેશનની પ્રક્રિયા ચાલુ થશે, દેહ બદલાશે, મન બદલાશે, ઇન્દ્રિયો બદલાશે, આ જીવનને જોવાનો ઢંગ બદલાશે, આ સંસારને જોવાનો પ્રકાર બદલાશે, ત્યારે સાચા અર્થમાં શ્રી યમુનાજી ભીતર પધાર્યા એમ કહી શકાશે. જો હું તો હંમેશા કહું છું કે આપણા બધાના સૌથી મોટા વૈદ છે તો કોણ છે? બોલે હરિનાય મહાપ્રભુજી છે. કોણ છે? બધો ખરા. અને આજે પહેલો દિવસ છે એટલે માનવાનું કે આપણા વૈદ હરિરાયજી છે અને આપણે બધા ચેકઅપ કરાવવા માટે આવ્યા છે. એટલે ફાઇલ બનશે આપણે. શેના માટે આવ્યા છે બોલતો ખરા? ચેકઅપ કરવા કેમ આવ્યા છે? કારણ કે અંદર અંદરથી લાગે છે કે કોઈ રોગ લાગે છે. ચેકઅપ કરાવવા એટલા માટે આવ્યા છે કે અંદર અંદરથી કોઈ કહે છે કે કોઈ રોગ લાગ્યો છે. અને જો તમને એવું લાગતું હોય કે ઘણી વાર સંસારમાં રહીને પણ એમ લાગે કે આ બધું ખોટું છે, આ બધા માટે હું નથી, ઘણી વાર ભીડની વચ્ચે રહીને પણ તમને એકલતા હોવાનો અનુભવ થાય, ઘણી વાર પ્રભુના દર્શન કરીને આંખોમાંથી અશ્રુ આવી જાય, ઘણી વાર પ્રભુના દર્શન કરીને એમ લાગે કે પ્રભુ આપનાથી દૂર કેમ છું,
એવું ક્યારેક થયું છે? ક્યારેક ક્યારેક આખી નતો પણ ખબર પડે. ચાર દિવસ પહેલા મને ક્યાંથી ખબર હોય બધાને? ક્યારેક એવું થયું છે કે બધાની વચ્ચે ભીડમાં રહીને પણ લાગે કે હું જે મેળવવા માટે આવ્યો છું આ એ નથી મળી રહ્યું મને? શું ક્યારેક એવું લાગે છે કે બધાની વચ્ચે રહીને પણ એમ લાગે કે મારું કોઈ નથી? કદાચ પ્રભુની પાસે જઈને ક્યારેક ક્યારેક મન એવું ખેંચાવા લાગે કે એમ લાગે પ્રભુ આપનાથી દૂર કેમ છું? એવું ક્યારેક થયું છે જીવનમાં? બાકી ના તો પણ બહુ સરસ. જેવું થયું છે તો માનો તમને રોગ લાગેલો છે. એવું થયું છે ક્યારેક ક્યારેક પ્રભુને યાદ કરીને પણ આંખમાં અશ્રુ આવે છે. ક્યારેક ક્યારેક પ્રભુનું નામ લેતા લેતા હૈયું ભરાઈ જાય છે. ક્યારેક ક્યારેક પ્રભુનું સ્મરણ કરતા કરતા એ તાપ જાગે છે કે પ્રભુ હવે ક્યારે બોલાવશે. ક્યારેક ક્યારેક પ્રભુની સેવાથી દૂર ગયા હોઈએ અને એટલો તાપ જાગે એટલો તાપ જાગે આપણને લાગે આવું ક્યારેક થયું નથી, આવું કેમ થઈ રહ્યું છે, આવું ક્યારેક થયું છે? હા, ત્યારે માનવાનું કે રોગ લાગ્યો છે. અને એ રોગ નો ઈલાજ કરાવવા માટે જયારે હૈયાજી પાસે આવ્યા તો કોઈ પણ વૈદ્ય હોય એ જયારે ચેક કરે તો સૌથી પહેલા શું જોવે? નસ જોવે. શું જોવે? આપણી નાડી જોવે, નસ જોવે. તો જયારે આપણે બધાને આ રોગ લાગ્યો છે અને ડાઉટ છે કે આ રોગ છે કે જેની કોઈ દવા લાગતી નથી, જેનો કોઈ ઉપાય લાગતો નથી, તો એટલા માટે કહ્યું જયારે વૈદ્ય પાસે ગયા તો હૈયાજી આજે કારણ કે ભાવાત્મક સ્વરૂપે યમનાજી બિરાજે છે અને આ પદોનું સંકલન જેને કર્યું હરિરાય મહાપ્રભુએ બિરાજે છે અને હરિરાયજી આજે બધાની નાડી જોઈ. શું જોયું? અને નાડી જોઈ એટલે ખબર પડે કે માંદા છે કે નહીં, રોગ લાગ્યો છે કે નહીં. અને જેવી નાડી જોઈ અને શું કહ્યું કે નસ દેખી મેરી ઓર બીમાર લિખ દિયા. જ્યારે ચેક કરવામાં આવે પછી પ્રિસ્ક્રિપ્શન લખવામાં આવે કે સારો છે કે તાવ આવી ગયો છે, તો શું કહ્યું? નસ દેખી મેરી ઓર બીમાર લિખ દિયા. શું કહ્યું? ખરા બોલજો. નસ દેખી મેરી ઓર આપણી બધાની નાડી જોઈ અને કહ્યું કે છો તો માંદા, તાવ તો ચડ્યો છે. પછી આપણે કહ્યું કે યદી માંદા છે તો એ તો બતાવો કે રોગ કયો લાગુ પડ્યો છે. તો કહ્યું નસ દેખી મેરી બીમાર લિખ દિયા, રોગ પૂછા મેરા તો કૃષ્ણ સે પ્યાર લિખ દિયા. નસ દેખી મેરી બીમાર લિખ દિયા ઓર રોગ પૂછા મેરા તો કૃષ્ણ સે પ્યાર લિખ દિયા. કે આ રોગ કયો થયો છે? હૈરાયજી કહે દુનિયામાં બધા રોગોનો ઈલાજ થઈ શકે, બધા રોગોની ઔષધિ છે, પણ આ કૃષ્ણથી જેને પ્રેમ થયો પછી એનું કાંઈ થઈ શકે એમ? આ રોગનો કોઈ ઈલાજ નથી. તો કહે કોઈ ઉપાય તો બતાવો. તો હૈરાયજી કહે છે કે આ રોગને દૂર કરવો હોય તો જેનો રોગ લાગ્યો છે એનાથી દૂર જઈને રોગ નહીં મટે, જેનો તાપ જાગ્યો છે એ મળશે તો રોગ મટશે. તો એના માટે દવા કઈ કરવાની? તો હૈરાયજી કહે નસ દેખી મેરી બીમાર લિખ દિયા. જરા બોલજો, રિપીટ કરજો, ખબર પડે આપણને આપણી વાત કે આપણું જયારે ચેકઅપ કર્યું ત્યારે શું કર્યું ડોક્ટરે? કે નસ દેખી મેરી બીમાર લિખ દિયા. બધા બોલજો, રોગ પૂછા મેરા તો કૃષ્ણ સે પ્યાર લિખ દિયા. રોગ પૂછા મેરા તો કૃષ્ણ સે પ્યાર લિખ દિયા ઓર બલિહારી જાઉં ઉસ વૈદ પે દવા મેં જિસને શ્રી યમને કા નામ લિખ દિયા. બલિહારી જાઉં ઉસ વૈદ પે કે જિસને દવા મેં શ્રી યમને કા નામ લિખ દિયા. ક્યા યમને યમને કરતા રહેશો, યમનાજી નું નામ લેતા રહેશો તો જેના માટે તડપો છો એને ગોતવા જવું નહીં પડે, એ ગોતો ગોતો તમારી પાસે આવશે. યમનાનું નામ લેશો તો એ પ્રભુ સ્વયં ગોતતા ગોતતા આવશે. જયારે એ મળશે ત્યારે તો તાપ ટળશે, એ મળશે ત્યારે તો બધા તાપ દૂર થશે. અને એટલા માટે શ્રી રાય મહાપ્રભુજીના કૃપાથી આ યમનાજીના 41 પદોની અંદર આપણે પ્રવેશ કરીશું. કારણ કે આ છે પણ 41, 4 અને 1. 41 તો મતલબ એમ પણ થાય 41. શું થાય? 41. તમે કોઈ વૃક્ષની નીચે ઊભા હો અને વૃક્ષ ઉપર ઘણા બધા પક્ષી બેઠા હો, ઉડાવવાનો પ્રયત્ન કરો ન ઉડો, પણ જ્યારે 41 મારો ને તો ઉપર બેસેલા બધા પક્ષીઓ ઉડી જાય, એમ આપણા પણ દેહરૂપી વૃક્ષની ઉપર આજે કામ ક્રોધ મોહ મદ મત્સરના પક્ષી આવીને બેઠા છે. એ જ્યારે 41 પડશે તો ઉપર બેસેલા બધા પક્ષીઓ ક્યાંય ઉડી જશે.
चार अने एक श्री महाप्रभु जी श्री गोसाई जी श्री गिरिराज जी श्री श्रीनाथ जी आ बधाने मेळवा वाला कोई होय तो एक श्री यमुना जी माटे चार अने एक दिवसना चारे प्रहरो मां गुणगान करवा वाला कोई एक होय तो एक श्री यमुना जी चारे पुरुषार्थ सिद्ध करावी आवनार कोई होय तो एक श्री यमुना जी माटे चार एक आ चार एक ने तो एटलो क्रम बतायो छे के सात दिवस आने ऊपर चाले चार एक चार एक पण આપણે શ્રી યમુનાજી ને 41 પદોની અંદર પ્રવેશ કરવાનું છે અને પ્રવેશ કરી એ શ્રી યમુનાજીના સ્વરૂપનો અનુભવ કરવાનો છે અને એટલા માટે શ્રી રાય મહાપ્રભુજી કે જેમની ઉપર એવી કૃપા અને સત્સંગનો એવો આવેશ કે જ્યારે આપના પિતા શ્રી કલ્યાણરાજીને ખબર પડી કે હિરાયજી સત્સંગના આવેશમાં ઘણી વાર એવું કરે છે કે વૈષ્ણવના મધ્યમાં બેસી જાય ત્યારે ઉભા થઈને નૃત્ય કરવા લાગે ક્યારેક ગાન કરવા લાગે એ આચાર્યની મર્યાદા નથી કલ્યાણજી સમજાવવાનો પ્રયત્ન કર્યો ન માન્યા એમ કહેવાય છે કે એકવાર આપને કમરામાં બંધ કરી દીધા અને સત્સંગનો એટલો તાપ હિરાજીને થયો એટલો તાપ થયો કે અખંડ ત્રણ દિવસ સુધી શ્રી સર્વોત્તમજીના પાઠ હિરાજી કર્યા અને કહેવાય એ વખતે ત્યાં શ્રી વલ્લભ અને વિઠ્ઠલ બંને જોડે પ્રગટ્યા અને બંને પોતાનો સિંહસ્થ હિરાજીના માથે પધરાયો ત્યારે હિરાજી ગાયો જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાધ નિજ જનપ કરત કૃપા ધરત હાથ માથ અને એવા હિરાય મહાપ્રભુજી જયારે શ્રી યમુનાજીના સ્વરૂપનું વર્ણન કરે ત્યારે એમાં શું બાકી રહે તો આઈએ પ્રથમ પદની અંદર આપણે પ્રવેશ કરીએ જેમાં શ્રી યમુનાજીના સ્વરૂપનું વર્ણન કરતા હિરાજી કહી રહ્યા છે કે પિય સંગ રંગ ભરી કરી કરોરે બધાની પાસે પુસ્તક હશે અહીંયાથી ગાન થશે જોડે જોડે ગાવાનો પ્રયત્ન આપણે કરીશું અને પછી એનો અનુવાદ એનો ભાવ આપણે લઈશું Oh.
Baby.